નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન. વિચાર શક્તિને પરિકૃષ્ટ કરો. જે જેવું વિચારે છે અને કરે છે તે તેવો જ બની જાય છે. મનુષ્યનો વિકાસ અને ભવિષ્ય તેના વિચાર પર આધારિત છે. જેવું બીજ હશે તેવો જ છોડ ઉગશે. જેવો વિચાર હશે તેવા જ કર્મ થશે અને જેવા કર્મ કરશે તેવા જ સંજોગો ઊભા થશે. તેથી તો કહ્યું છે કે મનુષ્ય પોતાનો સંજોગોનો દાસ નથી, તે તેનો નિર્માતા, નિયંત્રણકર્તા અને સ્વામી છે. વાસ્તવિક શક્તિ સાધનમાં નહીં, વિચારમાં છુપાયેલી છે. કહેવાય છે કે મનુષ્યના ભાગ્યનો હિસાબ કિતાબ કપાળમાં લખાયેલા હોય છે. કપાળ એટલે મગજ, મગજ એટલે વિચાર. તેથી માનસશાસ્ત્રના આચાર્યોએ યોગ્ય સંકેત કર્યો છે કે ભાગ્યનો આધાર આપણી વિચાર પદ્ધતિ હોઈ શકે છે. વિચારની પ્રેરણા અને દિશા પોતાને અનુરૂપ કામ કરાવી લે છે. તેથી તો કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. માણસ પોતાના ગામ જઈ રહ્યો હતો. ભૂખ તરસથી પીડાતો થાકેલો એક વૃક્ષની ચિત્ર છાયામાં વિશ્રામ કરવા માટે સૂઈ ગયો. કલ્પના કરવા લાગ્યો, કાશ અહીં પીવા માટે પાણી હોત. તેવામાં પાણીનું ઝરણું ફૂટ્યું, તેથી પાણી પીને તરસ છુપાયું. ફરી વિચાર્યું કે થોડું ખાવાનું હોત. તેવામાં એક સ્વાદિષ્ટ પકવાનથી ભરેલો થાળ આવ્યો. ભોજન પછી તેને સૂવા માટે કલ્પના કરી તો પલંગ આવી ગયો. આ બધી ઘટનાઓથી ડરી જઈને વિચારવા લાગ્યો કે ક્યાંક આ કોઈ માયાવી રાક્ષસ તો નથી. તેવા રાક્ષસ સામે આવીને ઊભો રહ્યો, આ મને ખાઈ ન જાય. આવું વિચારતા સાથે તે રાક્ષસ તે વટે માર્ગુને ખાઈ ગયો. વાસ્તવમાં તે વૃક્ષ કલ્પવૃક્ષ હતું, જે મનની ઈચ્છા અનુસાર ફળ આપતું હતું. મનુષ્યનું ચિંતન અને મનોબળ એક પ્રકારનું કલ્પવૃક્ષ જ છે. તેનો સદુપયોગ કરનાર જીવન લક્ષ્ય પ્રાપ્ત કરે છે. વિચાર આંતરિક બળ અને પુરુષાર્થ છે. તે જે કંઈ લક્ષ્ય પર નિયોજિત કરવામાં આવે છે તેને અનુરૂપ પ્રગતિ થાય છે અને સફળતા મળે છે. લોકો અસ્તવ્યસ્ત અને વિકૃત કલ્પનાઓમાં ગૂંચવાયેલા રહીને તેને નષ્ટ પણ કરે છે અને વિકૃતિઓમાં ગૂંચવાઈ જઈને પોતાના માટે સંકટ ઊભું કરે છે. લક્ષ્ય સુધી પહોંચવાનો પુરુષાર્થ ઇન્દ્રિયો સંયમનો માધ્યમથી જ કરવો પડે છે અને તેના આધારે જ સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ ઇન્દ્રિય શક્તિને પકડીને વિશેષ દિશામાં પ્રયોગ કરવાનો પુરુષાર્થ વિચારબળ દ્વારા જ સંભવ હોય છે. યોગ્ય દિશામાં ઇન્દ્રિય શક્તિઓ ન વપરવાથી ઉપલબ્ધિ મળતી નથી. વાત અહીં સુધી મર્યાદિત નથી. વિચાર બદલાય છે તો ઇન્દ્રિયો પણ દિશા બદલે છે અને હજારો મુશ્કેલીઓ મનુષ્ય પોતે જ ઊભી કરે છે. રાવણ પ્રકાંડ પંડિત વિદ્વાન જ્ઞાની હતો, પરંતુ તેણે સત્પુરુષ જેવું વ્યવસ્થિત ચિંતન છોડી દીધું. લાલચોનો અવ્યવસ્થિત ક્રમ અપનાવ્યો, તેથી પોતાના જ્ઞાનનો નક્કર લાભ સમાજને ન આપી શક્યો. આદર્શનિષ્ઠ ચિંતનને છોડીને સંકુચિત સ્વાર્થગત ચિંતનમાં હલકા કામો કરવામાં વાપરી નાખી અને દુર્ગતિ પ્રાપ્ત કરી. તેથી પસંદગીના અને સંસારની જરૂરિયાતના ઘણા કામો પ્રત્યક્ષા યાદીમાં જ રહી ગયા. વિચાર સૂક્ષ્મ સ્તરનું કર્મ છે. કાર્યનું મૂળ રૂપ વિચાર છે. સમયની જેમ વિચાર પ્રવાહને પણ સત પ્રયોજનમાં નિરત રાખવા જોઈએ.
જેમ સમયના યોજનાબંધ કરી સફળતા મેળવી શકાય છે તેવી જ રીતે વિચાર પ્રવાહને પણ સુનિયોજિત કરીને વિશેષ લક્ષ્ય સાથે જોડીને લાભ મેળવી શકાય છે. પ્રસિદ્ધ દાર્શનિક જ્યારે મીમાંસા દર્શન ગ્રંથની રચના કરી રહ્યા હતા ત્યારે તેઓ પોતાના કક્ષમાં 7 દિવસ સુધી આહાર લીધા વિના બંધ રહ્યા. જ્યારે બહાર નીકળ્યા ત્યારે ચહેરા ઉપર અભૂતપૂર્વ તેજ તથા સપાટતાનું હાસ્ય હતું. તેઓ મહત્વપૂર્ણ સૂત્રને ક્રમબદ્ધ કરીને ગ્રંથનું નિર્માણ કરી ચૂક્યા હતા. મીમાંસા દર્શન નામના આ ગ્રંથ આધ્યાત્મના મૂળ સિદ્ધાંતોનો આધાર બન્યો. આ એક એવી ઘટના છે જે વિચારની શક્તિ પણ દર્શાવે છે અને ગ્રંથ નિર્માણની પૃષ્ઠભૂમિ પણ. કોઈ પણ પ્રેરણા પહેલાં વિચારના રૂપમાં ઉદ્ભવે છે અને મગજ તે અનુસાર યોજના ઘડવા લાગી જાય છે. અર્થાત વિચાર મનુષ્યને કોઈ કામ કરવા માટે કોઈ દિશામાં પ્રવૃત્ત કરવાનું કારણ છે. મનુષ્ય વિચાર કરવામાં સ્વતંત્ર છે ભલે તેની ક્રિયાની તેને સ્વતંત્રતા ના હોય. તેથી વિચાર જ્યારે આકાંક્ષાના રૂપ ધારણ કરે છે ત્યારે વ્યક્તિ તે આકાંક્ષા પૂરી કરવાની તકની રાહ જુએ છે. અપરાધ કર્મ અથવા અવાંછનીય કાર્યોને જન્મ આપનાર અપરાધી અને અવાંછનીય વિચાર જ છે. બહારના સંજોગો તો વિચારને અનુરૂપ જ પ્રભાવ પાડે છે. તેથી કોઈ દુષ્કર્મનું કણક દૂર કરવા માટે એવું ન કહી શકાય કે તે આકસ્મિક અથવા પરિસ્થિતિ વંશ થયો. ખરેખર એવું થયું મૂળ આપણા વિચારોમાં આપણા ચિંતનમાં અચિંત્ય રૂપે પહેલેથી જ જામી ચૂક્યા હતા. એક ગ્રામણીય સંત જ્ઞાનેશ્વરને પૂછ્યું, સંયમિત જીવન જીવવા છતાં હું રોગી છું, મહાત્મા આવું કેમ? સંત બોલ્યા, પરંતુ મનમાં વિચારના નિષ્કૃષ્ટ છે. ભલે બહારથી તમે સંયમ વર્તતા રહો, મનમાં કલુષિતતા હોય, વિચાર ગંદા હોય તો તે રોગી બનાવશે જ. વિચાર સંયમનું સાચું રૂપ છે. ચિંતનની એક એક લહેરને રચનાત્મક દિશામાં પ્રવાહિત કરવા માટે કરવામાં આવેલી કઠિન પુરુષાર્થ અણગઢ પશુઓની માફક મસ્તિષ્ક રૂપી જાળીઓના ઉચ્છર કુદર કરવા માટે બિનજરૂરી વિચારોને એકાગ્ર દ્વારા અથવા ઉચ્ચ સ્તરીય ઉદ્દેશોના તન્મનતા મેળવીને સાચી દિશા આપી શકાય છે. આમ સમીક્ષા કરવાથી આપણે જાણીએ છીએ કે વિચાર સંયમ બે ભાગ છે. એક છે નિગ્રહ, વિખરાયેલાને ભેગા કરીને એક દિશામાં જમા કરવા. એકાગ્રતા મેળવવાનું પણ તેમાં જ આવે છે. વિચારોને ખરાબ ચિંતાથી દૂર કરીને સદ ઉદ્દેશમાં લગાવવા. આપણા કર્મો ઉત્કૃષ્ટને પ્રગટ થવા દેવી. વિચારોને અસંયમ જ નહીં, વાણી સંયમ તથા અર્થના અસંયમ શક્તિ બગાડનું મૂળ કારણ હોય છે. વિચારોને વિચારોથી કાપવા એ બહુ મોટો પુરુષાર્થ છે. તેથી અનિવાર્ય છે કે વિચારોને સદવિચારોથી કાપવાનું મહાભારત રાત દિવસ ચાલુ રાખવામાં આવે. કુવિચારો અને અસંસ્કૃત વિચાર જ મનુષ્યના સૌથી મોટા દુશ્મન છે અને તે જ પતનની ખાઈમાં પાડવા તથા પ્રગતિના પથમાં અવરોધ બનવાનું કારણ છે. જેના જ્યાં સુધી તેનો સખત વિરોધ ન થાય ત્યાં સુધી જ તે રહે છે. શ્રેષ્ઠ વિચારોને ચિંતન ક્ષેત્રમાં સ્થાન મળે અને તેને કામે લગાવવાના અવસર મળતા રહે તો કોઈ કારણ નથી કે આપણા ગુણ કર્મ સ્વભાવમાં ભળી ન જાય અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ન નિભાવે. ક્યાંયથી પણ કોઈ પણ રીતે જીવનને શ્રેષ્ઠ ઉન્નત બનાવનાર ઉલ્લેખાયેલા ઉત્કૃષ્ટ વિચારોને મસ્તિષ્કમાં ભરવાના સાધનો એકઠા કરવા જોઈએ. સ્વાધ્યાયથી, સત્સંગથી, મનનથી, ચિંતનથી જે રીતે પણ થઈ શકે પ્રયત્ન કરવા જોઈએ કે આપણું મગજ ઉચ્ચ વિચારધારામાં ડૂબેલું રહે. જો આવા પ્રકારના વિચારોમાં મન લાગેલું રહે તેથી ઉપયોગિતા સમજાવા લાગે, તેને અપનાવવામાં આનંદ અનુભવાય તો સમજવું જોઈએ કે અડધી મંજિલ પાર કરી લીધી. જેવી રીતે આપણે બીજા લોકોની સમીક્ષા કરીએ છીએ, બીજાને શોધીએ છીએ, ટીકા નિંદા કરીએ છીએ તેવી જ રીતે નહીં પરંતુ તેનાથી પણ વધુ કડકાઈથી
આપણા વિચારોની સંસ્થાનની ગુણ કર્મ સ્વભાવની તપાસ કરવી જોઈએ. આ ક્રમ આત્મચિંતન માટે એક નિશ્ચિત સમય સુધી દરરોજ ચાલુ રાખવું જોઈએ. અસત્ય, છળ, નિષ્કૃષ્ટતા, અવિવેચારી, અપ્રમાણિકતા વગેરે અસામાજિક ગુનાઓ પર નહીં, આળસ, પ્રમાદ, આવેશ, અસહિષ્ણુતા, કડવી વાણી, અશિષ્ટતા, અધીરતા, ચિંતા, નિરાશા, કાયરતા વગેરે વ્યક્તિગત ગુણો પર નજર રાખવી જોઈએ અને દૂર કરીને તેનાથી વિરુદ્ધ એવા સદવિચારો અને સદભાવનાઓને મનોભૂમિમાં પ્રતિસ્થાપિત કરવા એવો પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે હોશિયાર ખેડૂત પોતાના સૌથી સારા ખેતરમાં સૌથી સારું બીજ વાવીને સૌથી સારો પાક મેળવવાનો લાભ મેળવે છે, વિચાર નિર્માણમાં મદદરૂપ થાય તેવા સત્સાહિત્યનો ક્રમબદ્ધ વિચાર આ પ્રયોજન માટે હંમેશા જરૂરી છે. સદચિંતન સંપન્ન, ચરિત્રવાન, ઉત્કૃષ્ટ કાર્યકલ્પમાં જોડાયેલી હોય તેવી વ્યક્તિઓનો સત્સંગ પણ ખૂબ સહાયક સાબિત થાય છે. ભૂલ થાય તો પોતાની જાતે એકાંતમાં કાન મરડી ઉઠ બેઠ કરવી, લાપા મારવા, મુર્ગો બનાવો, ભોજનમાં કાપ મૂકો વગેરે જેવી શારીરિક શિક્ષા આપી શકાય છે. બીજા દિવસે થયેલી ભૂલ ન થવા દેવાનો પ્રાંતકારથી જ નિશ્ચય કરી લેવામાં આવે. આખો દિવસ સતર્ક રહેવું જોઈએ. રાત્રે ભૂલોનો હિસાબ કિતાબ કરીને પ્રાયશ્ચિત કરવામાં આવે તો આ પ્રક્રિયા થોડા દિવસોમાં આપણી વિચારશક્તિને સુધારી નાખશે. પ્રતિભા પરમાત્માની ભેટ છે તેવું માનવામાં આવે છે. તેથી હજારો વૈજ્ઞાનિકો, દાર્શનિકો અને વિષયના નિષ્ણાંત પંકાંડ પંડિતો વગેરે છે વાસ્તવમાં પરમપિતાની આ કૃપા વર્ષે છે તો સૌએ પણ એક સાથે લાભ તે લોકો જ લે છે જે પોતાના વિચારોને રચનાત્મક ચિંતન તથા કર્તવ્યમાં નિયોજિત કરી લે છે. મનુષ્યનું ચિંતન અને મનોબળ એક પ્રકારનું કલ્પના વૃક્ષ જ છે. તેના સદઉપયોગ કરનાર જીવન લક્ષ્યની પ્રાપ્તિના ઈચ્છિત ઉદ્દેશ્યને પૂર્ણ કરી શકે છે. રાજા ભર્તૃહરિનું ચિંતન શરૂઆતમાં હાસ્ય વિલાસ તરફ જતું હતું. તે કારણે તેની કાવ્ય પ્રતિભા તે દિશામાં જ વપરા અને શૃંગાર શતકની રચના કરી. બીજા ચરણમાં તેનું ચિંતન રાજનૈતિક જવાબદારી પર ચાલવા લાગ્યું તો તેમની શક્તિ તે તરફ વળી. કુશળ રાજા અને નીતિ શતકમાં રચિયતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. ત્રીજા ચરણમાં ચિંતન આધ્યાત્મ તરફ વળ્યું. ગુરુ ગોરખનાથની કૃપા મેળવી અને વૈરાગ્ય શતકના રચિયતા કહેવાયા. ત્રણ પ્રકારની પ્રાપ્તિ એક જ વ્યક્તિને તેના ચિંતન વિચાર શક્તિની દિશા ધારાને આધારે પ્રાપ્ત થઈ. આપના વિચાર આપના જીવન પર તો તેની છાપ છોડે છે, પરંતુ બીજા પર, આપના સંપર્કમાં આવનાર પર, તેના આસપાસના વાતાવરણ પર પોતાનો પ્રભાવ પાડે છે. ઇમર્સનનું કહેવું છે કે પ્રતિભાશાળી વ્યક્તિ જે શુદ્ધ વિચાર સંસારમાં ફેલાવે છે તેનાથી સંસારમાં પરિવર્તન આવે છે. પરંતુ તેનાથી એવું ન સમજી લેવું જોઈએ કે પુસ્તકો, સભાઓ, વાતચીત, ગોષ્ઠી વગેરેના પ્રગટ કરેલા સદવિચાર જ પરિવર્તન લાવનાર હોય, પરંતુ આપણા ગુપ્ત વિચાર પણ ફેલાય છે અને તેનો પણ સમાજ પર પ્રભાવ પડે છે. વિચારોને અનુરૂપ જ પ્રત્યક્ષ વ્યક્તિની આજુબાજુ તેનું પોતાનું વિશિષ્ટ વાતાવરણ બની રહે છે. તેથી જે વ્યક્તિ તેનો સંપર્કમાં આવે છે તે તેના ઉદ્દેશ્યમાં ભાગીદાર બની જાય છે. આપના વિચાર આપના વ્યક્તિત્વની આપના હાવભાવથી વ્યવહારથી આપના મોઢાની આભા પણ કાંતિથી ઝળહળતા રહે છે. વિચારોના પ્રભાવ સ્પર્શના રોગો જેવા હોય છે. તે રોગ જેને આપણે ચેપી કહીએ છીએ તેથી વિચારોને પણ સકારાત્મક કહેવામાં આવ્યા છે. જે વ્યક્તિ આપના સંપર્કમાં આવે છે તેના ઉપર આપના વિચારનું સંક્રમણ થાય છે. જો આપનું મન શાંત, સંતુલિત, સ્વસ્થ, સશક્ત અને પ્રસન્ન હોય તો તમે જ્યાં પણ જશો ત્યાં પ્રસન્નતા ફેલાશે, શાંતિનો સંચાર થશે. એનાથી ઉલટું જો આપનામાં નિરાશા હોય, ઉદાસીનતા હોય,
ના હિંમત હોય તો આપ પણ જ્યાં પણ જશો ત્યાં નિરાશા જ ફેલાશે તથા ઉત્સાહીનતાનો જ સંચાર થશે અને તેનો પ્રભાવ આપના મન પર પણ પડશે. જો આપ કોઈ સારું કામ ન કરી શકતા હો તો ગંદા વિચારોને દૂષિત વેલાનો ન જવાવો. પ્રયત્ન કરો કે આપણા મનમાં બીજા પ્રત્યે દયા, ઉદારતા, સહાયતા, સેવા અને સ્નેહપૂર્વક વિચારો જ ઉદ્ભવે અને પોષાય. કોઈના મનમાં દુર્બળતા ન બનાવો, કોઈને મનને નિષ્ક્રિય ન બનાવો, કોઈને હીન ન બનાવો, ન તેમના પ્રત્યે આવા વિચાર આપના મનમાં આવવા દો. આમ થવાથી તમે જ્યાં પણ જશો ત્યાં પ્રસન્નતા ફેલાશે, લોકોના દુઃખ દૂર થશે, નિરાશા દૂર થશે, તેનાથી ઉત્સાહ, ઉલ્લાસ અને ક્રમશતાનો સંચાર થશે. આપ ભગવાનને પ્રાર્થના કરો, અસતો મા સદગમય. હે પ્રભુ, અમારે અસત્યથી સત્ય માર્ગ તરફ આગળ વધવું છે, અમને ત્યાં જ લઈ જા. આપે જોવું જોઈએ કે આપ એવી વ્યક્તિ બનો કે સફળતાનું પ્રતિબિંબ જે બીજાના સહાયક છે, જે બીજાના ઉદ્ધાર કરવાનું કામ કરે છે, તે બીજાઓની સહાયતા કરે છે, જે બીજાઓને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, ખરેખર તે સાચા સહાયક છે. પ્રયત્ન કરો કે આપનામાંથી આશાનું કિરણ ફૂટે, ઉદારતાની સુગંધ ફેલાય, નિરાશાવાદી લોકોમાં આશાની સંચાર થાય. આપ કાયમ સ્નેહ અને પ્રેમનો મંદ સમીર રેલાઓ, જેથી લોકોના જીવનમાં વસંત આવી જાય. નિષ્ફળતા માત્ર એ સાબિત કરે છે કે સફળતાનો પ્રયત્ન પૂરા મનથી કરવામાં આવેલ નથી. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.